નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના આ વિડિયોમાં આપણે વાત કરવાના છીએ લોન વિશે તો લોન પણ મિત્રો વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન કાર લોન અને હોમ લોન મિત્રો લોન લેનારનું અવસાન પછી લોનની જે ચૂકવણી આવે છે એની અંગે આપણે લોનના અલગ અલગ નિયમો જાણવાના છીએ મિત્રો હોમ લોન અંગેના રિકવરી અંગેના નિયમો શું હોય છે પર્સનલ લોન લીધી હોય તો એના માટે રિકવરી ના નિયમો શું છે એ વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો આખો જોજો તેથી તમને બધી જ માહિતી તમને ખબર પડી જાય મિત્રો આપણે દરેક લોકોએ જોયું હશે કે ઘણા બધા લોકોએ આ કામ કરેલું પણ છે જ્યારે પણ તમારે રૂપિયાની જરૂર હોય છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ કામો કરાવવા માટે લોકો છે વ્યક્તિ છે એ બેંકમાંથી લોનનો આધાર લે છે મિત્રો હવે એમ જણાવી દઈએ કે લોન પણ મિત્રો વિવિધ પ્રકારની અત્યારે આવવા મળી છે જેમ કે પર્સનલ લોન કાર લોન અને હોમ લોન વગેરે આવી લોન આવે છે હવે દરેક લોકો છે ગ્રાહકો છે એમની અંગત જરૂરિયાત મુજબ અલગ અલગ લોન લે છે અને લોન લીધા પછી દર મહિને એમની હપ્તા દ્વારા ચૂકવણીઓ કરવામાં આવે છે મિત્રો ઘણી વખત એવું બને છે કે લોન લેનાર વ્યક્તિનું અચાનક જ કમનસીબે મૃત્યુ થઈ જાય છે પણ આવી પરિસ્થિતિમાં શું કરવું કોણ રૂપિયા ભરશે તમારા બેંકના અને શું તમારા બેંકના રૂપિયા છે એ તમારે ભરવા પડશે તો આપણે આ વિડીયોમાં જાણીશું લોન લેનાર વ્યક્તિનું અચાનક જ મોત થાય છે પણ શું મિત્રો તમે ક્યારે એ એવું વિચાર્યું છે કે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોનની રકમની જે ભરપાઈ છે કોણ કરશે એની મતલબ એની ચૂકવણી છે કોણ કરશે લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની જે ચૂકવણી છે એ કોણ કરશે એના પર અનેક સવાલો ઊભા થાય છે લોનની બાકીની રકમ એના ઉત્તર અધિકારી છે એને આપવાની રહેશે કે શું એને લઈને નિયમ છે કે નહીં આજે આપણે આ વિડીયોમાં એ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો લોન લેનારનું અચાનક જ મોત થાય છે તો તે પછી લોનની જે ચૂકવણી આવે છે એની અંગે અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે હોમ લોન અને લોનમાં પણ અલગ અલગ નિયમો આવે છે સૌપ્રથમ આપણે હોમ લોન રિકવરી અંગેના નિયમો વિશે આપણે વાત કરીશું જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે અને આ લોનના બદલામાં એના ઘરના કાગળ છે એટલે કે દસ્તાવેજ છે એને ગીરવે ફરજિયાત મૂકવામાં આવે છે અને જો હોમ લોન લીધા પછી વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં એના દ્વારા લીધેલ લોનની ચુકવણી આવે છે એની જવાબદારી છે એના સહ લોન લેનાર અથવા એમના વ્યક્તિના ઉત્તરાધિકારી હોય છે તેનો ભાઈ એના પપ્પા વગેરેની જવાબદારી છે કે આ લોનની ચૂકવણી કરવામાં આવે અને એમને આ લોનની ચૂકવણી ફરજિયાત આપવી પડે છે મિત્રો આવી પરિસ્થિતિમાં બેંકમાં જે તમે ગીરવે મૂકેલ દસ્તાવેજ છે અને એને વેચીને મિલકત વેચીને કે મકાન વેચીને જે તમારી લોનની જે ચૂકવણી છે એનું પણ કહેવામાં આવે છે જો આમ ન થયું તો આવી પરિસ્થિતિમાં બેંક પોતે જ લોન સામે ગીરવે મૂકેલ મિલકતની હરાજી કરવામાં આવે છે તો આ બધા સિવાય ઘણી બધી બેંકો અને નવા ઓપ્શનનો પણ ઉપયોગ આપે છે આ ઓપ્શન અંતર્ગત બેંક જ્યારે પણ કોઈ વ્યક્તિને લોન આપશે તો એને એક વીમો પણ આપે છે એવામાં જો કોઈ વ્યક્તિ કમનસીબે મૃત્યુ પામે છે તો આવી પરિસ્થિતિમાં બેંક આ પૈસા છે વીમા કંપની દ્વારા વસૂલ કરવામાં આવે છે મિત્રો આવી પરિસ્થિતિમાં જો કોઈ વ્ય વ્યક્તિનું મોત થાય છે તો આવી સ્થિતિમાં બેંક તમને સૌથી પહેલાં તો વીમો આપે છે સાઇન કરાવે છે એ પછી બેંક છે આ રૂપિયા વીમા કંપની દ્વારા વસૂલ કરવામાં આવે છે હવે આપણે વાત કરીશું પર્સનલ લોન રિકવરી અંગેના નિયમો મિત્રો આ તો આપણે હોમ લોનની વાત થઈ ગઈ તો મિત્રો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો પર્સનલ લોન સેફ નથી એટલે કે સિક્યોર નથી આવી પરિસ્થિતિમાં જો તમે પર્સનલ લોન લીધી છે અને અચાનક જે તમારું મૃત્યુ થાય છે તો બેંક દ્વારા અન્ય કોઈ વ્યક્તિ અથવા તો એમના ઉત્તર અધિકારી પાસેથી રૂપિયા વસૂલ નથી કરી શકતી પર્સનલ લોનમાં જે વ્યક્તિએ લોન લીધી છે એમના મોત બાદ આ લોન પણ એમની પૂરી થઈ જાય છે મિત્રો પર્સનલ લોનમાં આ એક સારામાં સારો એ નિયમ છે જો મિત્રો જો તમારું મોત થાય છે તો અંગે જે તમારી પર્સનલ લોન એ તમારી માફ થઈ જાય છે તો મિત્રો આજના આ વિડીયોની માહિતી તમને કેવી લાગી તો મારો વિડીયો લાઇક કરો વિડીયોને શેર કરો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા વિડીયો મળી રહે